નમસ્કાર, હું ઝાઝું લખું છું પણ ઓછું બોલું છું, ચિંતા ન કરતા, નહીં ત્રાસ વર્તાવું તમારા પર. પણ થોડી વાત મારે કહેવી છે, ને અહીંયા બેઠા બેઠા મેં જોયું ને એના વિશે પણ થોડી વાત કહેવી છે. તમને બધાને મજા આવે એવી આ વાત છે. જેમ જેમ એક એક વક્તા પૂરા થતા ગયા ને એમ અહીંથી દીકરાઓ ઊભા થઈને બહાર જવા માંડ્યા, દીકરીઓ બધી બેઠી છે. એ વક્તવ્યો શરૂ થયા ને ત્યારથી જ જરા આમ તેમ હતું, એમને બહુ એમ હતું કે હવે બોલાવ્યા છે ને આવ્યા છીએ તો સાંભળીએ. પણ દીકરીઓ બધી એક ધ્યાન થઈને સાંભળી રહી છે, એટલે મને એવું લાગે છે કે હવે સપના જોવાની જવાબદારી સ્ત્રીઓએ લઈ લીધી છે. પુરુષો જરાક સપના જોવામાં કાચા પડવા માંડ્યા છે, કેમ કે સપના નહીં જુઓ તો કઈ નહીં કરો એવું બધા ઘણા લોકોએ કહ્યું. પણ મારી વાત જુદી એ રીતે છે કે જે સૂચક સાહેબે કહ્યું ને કે એન્ટરટેનમેન્ટ માટે અહીંયા આવ્યા છો એમ, અરે એમણે ભૂલમાં યસ કહ્યું, પણ મેં તો સાચે જ યસ કરેલું. કારણ કે મને ખબર જ નહોતી મારે શું કરવું છે, એટલે કોલેજ તો જવું પડશે. મારી માએ મને કહ્યું કે મહેરબાની કરીને ગ્રેજ્યુએશન તો પૂરું કર, આવું તો કેવી રીતે ચાલશે. સાયન્સમાં 89% આવ્યા 12th માં. મેં મારા ઘરે જઈને કહ્યું કે મારે તો આર્ટ્સમાં ભણવું છે, એટલે સૌથી પહેલા મારા ઘરમાં તોફાન થયું. પછી હું કોલેજમાં ગઈ, સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન માટે મારું સર્ટિફિકેટ અંદર ગયું, મારી માર્કશીટ, એટલે ફાધર ડાયસ બહાર આવ્યા કે આ કોણ છે એમ. એટલે કહ્યું કે આ બેન છે, એટલે કે આ 89% સાયન્સમાં છે તમારા અને તમારે આર્ટ્સમાં ભણવું છે. તો હા, સાયન્સમાં તો એટલા માટે હતી કે મારી મમ્મીએ મને એવું કહેલું કે તારા માર્ક નહીં આવે ને તને બીક લાગે, એટલે તારે સાયન્સ છોડી દેવું છે. બીક તો કશાય નહીં, મને કદી લાગી જ નથી, એ જ મજાની વાત છે. એકચ્યુઅલી હું થોડું થોડું ડરતી હોત ને તો કદાચ થોડી સુખી હોત એવું મને હવે લાગે છે. પણ મજાની વાત જે મારે તમારી સાથે કરવી છે, સફળતાની, શિખરની, તળેટીની, તો બધું ઠીક છે. અગત્યની વાત એ છે કે નક્કી કોણ કરે કે શિખર એટલે શું. બધાએ કહ્યું કે બધા સફળ છે અને શિખર પર છે અને આમ છે, કોણ એવું સર્ટિફિકેટ આપે કે તમે શિખર પર છો કે તમે શિખર પર નથી. બીજા લોકો કે તમે પોતે, આ બહુ અગત્યનો સવાલ છે. તમે બહુ પૈસા કમાવો છો એટલે તમે સફળ છો, તમને બહુ લોકો વાંચે છે એટલે તમે સફળ છો, તમારી પાસે બહુ સત્તા છે એટલે તમે સફળ છો, તમારી પાસે દરેક ગામમાં એક ઘર છે એટલે તમે સફળ છો. શું છે આ સફળતા જેને આ લોકો ટાઇટલ આપે છે કે આ સફળ માણસ છે, આ શિખર પર છે, આની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. ઓકે, બરાબર છે વાત, પ્રેરણા લઈ શકાય, પણ તમારી સૌથી મોટી પ્રેરણા તમે પોતે છો. કોઈ પણ માણસ બીજાનો આઈડિયલ ભાગ્ય જ બની શકે છે, કારણ કે દરેક માણસે પોતાનો સંઘર્ષ પોતાની જાતે પોતાની જગ્યાએ કરવાનો છે. એમને સરદારજી મળ્યા, તમને કદાચ ન પણ મળે. બહુ હું જે આ સમજી શકી છું સફળતા વિશે એ છે, નટવરભાઈ ને નવીનભાઈ મળ્યા, તમને કદાચ કોઈ ન મળે, અથવા તમને ત્રણ નવીનભાઈ મળે, તમારે એક પસંદ કરવા પડે. ડિપેન્ડ્સ તમારે શું કરવું છે જિંદગીમાં. હું મારી વાત કરું છું ત્યારે મને એક વાત એવી ચોક્કસ સમજાય છે કે જે કંઈ કર્યું ને મેં પૂરા દિલથી કર્યું છે. હું હારી છું ને તો પણ પૂરા દિલથી હારી છું. આઈ હેવ ચોઝન વિધાઉટ રિગ્રેટ્સ, આ વાક્ય મને મારા વિશે બહુ ગમે છે કે મેં જે પસંદગી કરી એનો મને કદી અફસોસ નથી થયો. હા, પસંદગી કરતા પહેલા મેં ચોક્કસ વિચાર્યું છે, એક વાર, બે વાર, ત્રણ વાર, નોટમાં લખ્યું છે ઘણી વાર કે હું આમ કરીશ તો આમ થશે ને આમ કરીશ તો આમ થશે. હવે આ બેમાંથી મારે શું કરવું છે એ બહુ અગત્યનું છે. અને દુનિયામાં દરેક વસ્તુ તમે જે પણ કરશો એની કિંમત છે, મૂલ્ય નથી કહેતી, હું કિંમત કહું છું. પ્રાઇસ ટેગ લખેલો છે દરેક વસ્તુ પર. કોઈક વાર આપણને વંચાય છે, કોઈક વાર આપણને નથી પણ વંચાતો. ખરીદી લીધા પછી સમજાય છે કે આ તો બહુ ભયાનક મોંઘું છે.
એ સ્વતંત્રતા છે, સફળતા છે, સત્ય છે. મારી પ્રામાણિકતા વિશે હવે બધા બહુ ખુશ છે. હું લખું છું દિવ્ય ભાસ્કરમાં, મધુરીમાં નામની પૂર્તિમાં, વામામાં લખું છું. હવે બધા બહુ એવું કહે છે કે બહુ પ્રામાણિક લખે છે, બહુ સારું લખે છે. પણ મેં જ્યારે શરૂઆતમાં લખવાનું શરૂ કર્યું અને જ્યારે હું આ જ ભાષામાં આ જ રીતે આ જ વિષયોને એડ્રેસ કરતી હતી, ત્યારે મને બહુ જ એવા પ્રતિભાવો પણ મળ્યા છે કે આવું બધું ન લખવું જોઈએ, આ બધા વિષયોને સ્ત્રીઓ કોઈ દિવસ અડી નથી. બહુ જાણીતા લેખકે મને આ કહેલું, કોલમિસ્ટ. અને ત્યારે મેં એમને કહેલું કે સ્ત્રીઓ નથી અડીને એટલે જ મારે આવું છે. આ એવા વિષયો છે કે જેના વિશે સ્ત્રીઓએ કોઈ દિવસ લખ્યું જ નહીં, સ્ત્રીઓએ પ્રામાણિકતાથી વિચાર્યું જ નહીં. અને પ્રામાણિકતાની મજા શું છે ખબર છે? મહાત્મા ગાંધી જ્યારે એમ કહે ને કે મેં ચોરી કરેલી, મેં માંસ ખાધેલું, ત્યારે એને તાળીઓથી વધાવી લેવામાં આવે. તમે આજે તમારા ઘરે જઈને કહો ને કે પપ્પા મેં સવારે તમારા ખિસ્સામાંથી 100 રૂપિયા લીધેલા દોસ્તો સાથે મજા કરવા, તો થપ્પડ પડે. અને આ સત્ય છે. અગત્યનું શું છે? થપ્પડ પડે માટે સાચું ન બોલવું, તાળીઓ સાંભળવા માટે સાચું બોલવું? ના, સાચું બોલવું કારણ કે તમને સાચું બોલીને ચોક્કસ સારું લાગે. જે માણસ સાચું બોલે ને એને પછી બહુ વિચારવું ના પડે, એને બહુ ગણતરીઓ ના કરવી પડે કે મેં ફલાણાને આમ કહેલું ને પેલાને આમ કહેલું એટલે આ બે ભેગા થશે તો આમ થશે. તમે તો બધાને સેમ જ કહ્યું છે, ભેગા થાય કે ના થાય તમારે કેટલા ટકા. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ ગણિતો જિંદગીના. હું એવું માનું છું કે સફળ થવા માટે કેટલીક પાયાની વસ્તુઓની જરૂર છે. આપણે ઝાડના મૂળ જેમ ઊંડા હોય ને એમ વૃક્ષ ઊંચું થઈ શકે. મકાન આપણે મોટું ઊંચું બાંધવું હોય તો પાયા એટલા ઊંડા ખોદવા પડે. હું જ્યાં સુધી સમજી શકી છું જિંદગી વિશે, જે કંઈ સમજી છું, મારી રીતે સમજી છું, એમાં હું એટલું ચોક્કસ કહીશ કે પાયાની વસ્તુઓમાં મિસ્ટેક નહીં કરતા. મોટી મોટી બાબતમાં કરશો તો ચાલશે, બેડરૂમ નાના મોટા હશે મકાનના તો ચાલશે, વૃક્ષની ડાળીઓ આડી અવળી હશે તો ચાલશે. પણ મૂળ નાખો ને ત્યારે ચોક્કસ એટલું કરજો કે તમારા મૂળ મજબૂત રહે. બહારથી લોકો ડાળીઓ કાપી જશે, તમારા ઝાડના મૂળ નહીં કપાય કોઈ દિવસ. એટલે જ્યારે પણ જિંદગીમાં નિર્ણય કરો ત્યારે વિચારીને કરજો, ને કર્યા પછી અફસોસ નહીં કરતા, કારણ કે નિર્ણય સાથે પરિણામ જોડાયેલું જ છે. તમે જે કંઈ નક્કી કરશો એનું એક પરિણામ છે, સારું કે ખરાબ. સારું મળે તો બહુ સારું, પણ ખરાબ મળે તો પણ એ નિર્ણય તમારો પોતાનો હતો, એ બહુ અગત્યનું છે. જાતે નક્કી કરજો. બીજા લોકો શું કરે છે માટે આપણે કરવું. મારો આખો ક્લાસ ડોક્ટર થાય છે માટે હું પણ હવે આ માર્કશીટ સાથે મેડિસિનમાં જાઉં ને મારી જિંદગીના 7 વર્ષ એમાં નાખી દઉં. જે ડોક્ટર થયા પછી હું જિંદગીમાં ક્યારેય સુખેથી પ્રેક્ટિસ નથી કરી શકવાની એની મને ખબર છે. તો પણ ના, ત્યારે કદાચ વિરોધ થાય, ત્યારે કદાચ લોકો તમને એમ કહે કે તમે ખોટા છો. પણ લોકો શું કહે છે એના કરતા તમારું મન શું કહે છે એ બહુ અગત્યનું છે, કારણ કે અલ્ટિમેટલી તમારી જોડે તમારું મન આવશે. અને તમે શિખર પર છો કે નહીં એ નક્કી પણ તમારું મન જ કરશે. બહુ લોકો તમને તાળીઓથી વધાવી લેશે, બહુ લોકો તમને એવું કહેશે કે તમે બહુ સફળ છો, પણ ઘરે પાછા જઈને અરીસામાં જોશો ત્યારે કદાચ તમને એવું લાગે કે ના, આ તો મારે નહોતું કરવું, આ તો મને જોઈતું જ નહોતું, આને માટે મેં આટલા વર્ષ વેડફ્યા, તો શું ફાયદો? બધું જ મળ્યા પછી પણ કશું ના મળે શું અર્થ છે? અને એક બહુ અગત્યની વાત છે કે વિકાસ છે ને અથવા ગતિ, આ બંને બહુ વિચિત્ર શબ્દો છે. તમે કેટલો વિકાસ કર્યો છે અથવા તમારી ગતિ કેટલી છે અથવા તમે ક્યાં પહોંચી ગયા છો એ નક્કી કરવા માટે ક્યારે ક્યારે પણ એનું થર્મોમીટર, બેરોમીટર, સ્પીડોમીટર બીજા માણસના હાથમાં નહીં આપતા, કેમ કે એ તમને દોડાવ્યા જ કરશે. એને એવું જ લાગશે કે તમે નથી પહોંચ્યા, હજી બાકી છે, હજી તો બહુ બધું કરવાનું બાકી છે. અમારે ત્યાં જીમ અમદાવાદમાં અત્યારે બહુ ચાલ્યા છે, એમાં ટ્રેડમિલ્સ છે, એના પર તમે ચાલ્યા જ કરો, કિલોમીટર બતાવે,
પાંચ કિલોમીટર ચાલ્યા પણ તમે ત્યાંથી ખસ્યા ના હો. એટલે આ બેરોમીટર જે છે કે સ્પીડોમીટર જે છે કે ટ્રેડમિલનો જે કાંટો છે એ બહુ છેતરામણો છે. પાંચ કિલોમીટર ચાલ્યા પછી પણ તમે ઉભા તો ત્યાં જ છો, એવું નહીં કરતા. બહુ મારી વાતો એટલા માટે સીધી છે અને સાદી છે કારણ કે હું બહુ સિમ્પલ જિંદગી જીવું છું અને સિમ્પલ જિંદગીમાં માનું છું. અને મને હંમેશા એવું સમજાયું છે કે સંઘર્ષ તો સ્ત્રી તરીકે જન્મી છું ને એટલે મારે કરવાનો જ છે. એટલે કોઈ આજ સુધી પુરુષને એવું કહેતું નથી કે તમે ઘરે આવી ગયા તો ચલો ને એક કપ ચા મૂકી દો ને, હું બહુ થાકી ગઈ છું. આ કહેવાની હિંમત જ નથી થઈ હજી સુધી કોઈની. હોય છે પુરુષો બહુ આનંદથી કરે છે, એવા પુરુષોને હું ઓળખું છું, પણ એ કર્યા પછી એવું છે કે એવું કહે છે કે હું તો એવો અભિમાન નથી રાખતો, હું તો કરી આપું ચા. પત્ની એવું કહે છે કે હું અભિમાન નથી રાખતી, હું તો રોજ રોટલી કરું છું. એવું સ્ત્રી બિચારી નથી કહેતી કોઈ દિવસ. અને એમાં બહુ ઓછી સ્ત્રીઓ એવી છે કે જેણે એવું નક્કી કર્યું કે હું તો મને જેમ ગમશે એમ કરીશ. એમાં એક પન્નાબેન છે, એક હું છું, આવી બીજી બિંદુ ભટ્ટ છે, આવી બે ચાર જ સ્ત્રીઓ છે કે જેણે એવું નક્કી કર્યું હું તો મને ગમશે એમ જીવીશ. અને ગમે એમ જીવવાની કિંમત બહુ આકરી છે કારણ કે તમને ગમે ને સામાન્ય રીતે બીજાને નથી ગમતું. આ બહુ ઇન્ટરેસ્ટિંગ ગણિત છે અગેન જિંદગીનું. એક બહુ સરસ જોક છે, આ પ્રણવ વારે વારે સરસ જોક કહે છે એટલે મને મોહ થઈ ગયો છે. એક માણસ ને એક પોપટ બે જણા પ્લેનમાં જોડે ટ્રાવેલ કરતા હતા. પછી માણસ જોયા કરે પોપટને, પોપટ આવતી જતી એર હોસ્ટેસને આંખો મારે, સિસોટીઓ મારે, બોલાવે. માણસને એમ થયું કે આપણે રહી ગયા યાર, આટલો પોપટ જેવો પોપટ કરી જાય ને આપણાથી ના થાય. એટલે એણે પણ સિસોટી મારી, એણે પણ આંખો મારી. એટલે એર હોસ્ટેસ અંદર જઈને કેપ્ટનને કહ્યું કે આ લોકો હેરાન કરે છે, તો કે ખોલો બારણું ને ફેંકી દો બેઉ જણાને. એટલે બારણું ખોલ્યું ને બંનેને ફેંકી દીધા. એટલે પોપટે બહાર નીકળીને પાંખો ખોલી અને માણસની સામે જોયું, ઉડતા આવડે છે. એટલે માણસે કહ્યું ના. એટલે એને કહ્યું તો હોશિયારી શું કામ કરી. એટલે ઉડતા આવડે ને તો જ હોશિયારી કરવાની, બાકી નહીં કરવાની. અને ઉડતા શીખવા માટે આકાશ બહુ જરૂરી છે. ઘરમાં નહીં ઉડી શકો, ગોળ ગોળ ઉડી શકાય, ફરી તમે ત્યાં જ ટ્રેડમિલ પર ચાલો છો. અને આકાશમાં નીકળશો, ઉડવાની હિંમત કરશો, તો જે કંઈ થશે તે બધું જ ભોગવવાની તૈયારી સાથે પાંખો ખોલજો. મારી એક બહેનપણી છે, એણે મને હમણાં વચ્ચે એક દિવસ પૂછ્યું, કહ્યું પૂછ્યું તો શું કે મારા હસબન્ડ મારા મોબાઈલનું બિલ ચેક કરે છે. તો એટલે કહે છે કે મને નથી ગમતું. કીધું વેરી ગુડ, બિલ કોણ ચૂકવે છે? તો એને કહું એ જ ચૂકવે છે. તો મેં કીધું તો ચેક કરે. જો કોઈ બિલ ચેક ન કરે એવી ઈચ્છા હોય તો બિલ ચૂકવવાની તૈયારી પણ હોવી જોઈએ. આ દેશમાં છેલ્લા થોડા વખતમાં જે પશ્ચિમમાંથી પુરુષ સમોવડી થવાની વાત આવી છે એ આપણા દેશ સાથે બહુ અનુકૂળ નથી. ફેમિનિઝમ અને ફેમિનાઇન નવા બે તત્વો છે. જે સ્ત્રી પુરુષ સાથે સમોવડી થવાનો પ્રયત્ન કરે છે ને એ એકચ્યુઅલી એના સપના કરતા, એના એમ્બિશન કરતા, એની આવડત કરતા નીચે ઉતરે છે. કારણ કે પુરુષને જન્મ આપી શકે છે એટલે એણે તો એનાથી બેટર હોવાની વાતને સાબિત કરી જ દીધી છે. આપણે ક્યાંય એની સાથે કોમ્પિટિશન કરવાની જરૂરત જ નથી. આપણે બહુ જ બેટર છીએ. અને એક બહુ સરસ વાત ગીતામાં કહી છે કે સ્ત્રી પાસે સાત ગુણો છે, કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા. આ સાત ગુણો પર જીવે છે સ્ત્રી. અને આ સાતે ગુણો એની એની જાતિ સ્ત્રીલિંગ છે. જ્યારે પુરુષોની ચર્ચા કરીએ ત્યારે અહંકાર, ગુસ્સો, તિરસ્કાર આ બધા જે પણ જાતિવાચક શબ્દો છે તમને તો ખબર જ છે, મારે બહુ કહેવાનું નથી.
પણ એની સાથે સાથે ત્યાગ પણ પુરુષવાચક શબ્દ છે. આપણે એ શબ્દને ભૂલી જઈએ છીએ. આપણે ફક્ત એટલું જ પકડીને ચાલીએ છીએ કે હું સ્ત્રી છું ને મારે સમાજમાં દુઃખ સહન કરવાનું છે, બધા મને દબાવે છે, મને આમ મળતું નથી, મને તેમ થતું નથી. આ ફરિયાદો કરવાથી કશું થઈ જશે અથવા પરિસ્થિતિ બદલાઈ જશે અથવા કોઈ આવીને તમને ઉપાડીને ક્યાંક આકાશમાં શિખર પર વાદળમાં ગોઠવી દેશે એવા કોઈ પણ વહેમ સાથે જીવતા હો તો હમણાં અત્યારે જ અહીંયા જ મૂકીને જજો. દરેક વખતે જ્યારે જ્યારે જેણે જેણે સફળ થવાનો પ્રયત્ન કર્યો છે એ બધાએ સંઘર્ષ વેઠ્યો જ છે, સ્ત્રી હોય કે પુરુષ હોય. એલ્વિસ પ્રેસલીને એવું કહી દીધેલું કે તમે ઘેર જાઓ ને ટ્રક ચલાવો. અમિતાભ બચ્ચનને એવું કહી દીધેલું કે તમારો અવાજ નહીં ચાલે. ઓલ ઇન્ડિયા રેડિયો એમને નાપાસ કરેલા. એટલે એવું નથી કે સંઘર્ષ ફક્ત સ્ત્રીઓ કરે છે. અને એ પોતાના સ્ત્રી હોવાના ગૌરવને કે એને પેલા 33% લઈને નહીં ફરતા. હવે તમે ભણો છો, બહાર નીકળ્યા છો, તમને પણ લગભગ એટલી સગવડો મળે જ છે જેટલી એક દીકરાને મળે છે, લગભગ. તો સંઘર્ષ કરવાની તૈયારી પણ પૂરી રાખજો. અને બીજી વાત જે મારે દીકરાઓને કહેવી છે કે તમારી સાથે જે પણ છોકરીઓ ભણતી હોય, જે પણ સ્ત્રી તમારા જીવનમાં આવે, તમને મળે, લગ્ન કરો, પ્રેમ કરો, એ બધી સ્ત્રીઓને પહેલા સન્માન આપજો, પછી પ્રેમ કરજો. કારણ કે સ્ત્રી ફક્ત સન્માન માગે છે, એનાથી વધારે ખરેખર એને કંઈ જોઈતું જ નથી. ઘરમાં મમ્મી રસોઈ કરતી હોય, એમણે કહ્યું મા બાપને ભૂલતા નહીં. તમે ગમે તે ટાઈમે ઘરે જાઓ, તમારી મમ્મી કહે છે કે બેટા કંઈ બનાવી આપો, ઊંઘમાંથી ઉઠીને બેટા જમ્યો. અને આપણે શું જવાબ આપીએ છીએ? હા, આજે કેવો રહ્યો દિવસ? બહુ સારો. આ ટોન બધા વાપરે છે. મા મશીન નથી કે તમે સિક્કો નાખો ને અંદરથી રણછોડની ટિકિટ પડે. સાદી વાતો બહુ અગત્યની હોય છે. આપણે ટ્રેનમાંથી કે ફ્લાઇટમાંથી ઉતરીએ ને તો ચશ્મા, મોબાઈલ, પેન ભૂલી જઈએ છીએ, કોઈ બેગ નથી ભૂલી જતું. એટલે નાની વાતો જ હંમેશા ભૂલાઈ જાય છે. આભાર માનજો, બહુ મોટી વાત કરી નટવરભાઈએ. થેન્ક યુ કહેજો. ભગવાનને પણ થેન્ક યુ કહેજો. મંદિર જાઓ ને તો હાથ જોડીને હવે મને પાસ કરી દે, હવે મને નોકરી અપાવી દે, હવે મને પત્ની અપાવી દે, હવે મને પતિ અપાવી દે. એને બદલે એને કહેજો કે થેન્ક યુ, તે મને બે હાથ આપ્યા. થેન્ક યુ, તે મને બે પગ આપ્યા. થેન્ક યુ, તે મને બે આંખો આપી જે દૂર સુધી જોઈ શકે છે. એક છેલ્લી વાત કહી દઉં. એક સ્કૂલમાં એક ટીચરે પૂછ્યું કે દુનિયાની 7 અજાયબીઓ કઈ છે? છોકરાઓ ઉભા થઈને કહ્યું કે ભાઈ તાજમહેલ છે, બેબીલોનના બગીચા છે, એફિલ ટાવર છે. એક નાની છોકરી કહ્યું કે એક મિનિટ, મારે કહેવું છે. એટલે ટીચરે પૂછ્યું શું? એટલે છોકરીએ કહ્યું કે 7 અજાયબીઓ આ બધી નથી, આ તો માણસે બનાવી છે. 7 અજાયબી એ છે કે આપણે જોઈ શકીએ છીએ, આપણે બોલી શકીએ છીએ, આપણે સ્પર્શ કરી શકીએ છીએ, ગરમ ને ઠંડા લોહીની ખબર પડે છે. એક પણ શબ્દ બોલ્યા વિના કોઈ આવીને હાથ પકડે તો સમજાય છે કે આમાં સહાનુભૂતિ છે, આમાં પ્રેમ છે, આમાં ગુસ્સો છે. આપણે શ્વાસ લઈ શકીએ છીએ અને ઘડી ઘડી જોવું નથી પડતું કે શ્વાસ ચાલે છે કે બંધ થઈ ગયા. આપણે રડી શકીએ છીએ. અને સૌથી મોટી અજાયબી